સ્વાધ્યાય 56 દાખલા નંબર 8 જેમાં ડી એ બીસીનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. ત્રિકોણો એબીસી અને બીડીઈના ક્ષેત્રફળનો ગુણોત્તર ચાર ઓપ્શન આપ્યા છે, 2:1, 1:2, 4:1 અને 1:4. તો પહેલાં આપણે આજે રકમ આપી છે એ જોઈએ. તો શું આપ્યું છે? બે સમબાજુ ત્રિકોણો, એક છે એબીસી, તો પહેલો ત્રિકોણ દોરીએ એ બી સી, બીસીનું મધ્યબિંદુ છે ડી, ડી એ બીસીનું મધ્યબિંદુ, બરાબર આ ડી. એવા બે સંબાજુ ત્રિકોણો એક એબીસી અને બીડીઈ છે, બરાબર. આ મધ્યબિંદુ છે એટલે શું થશે? બીડી શું થશે? ધારો કે આનું માપ આપણે માની લઈએ કે એક્સ છે, તો એબી, એસી અને બીસી ત્રણે ત્રણ એક્સ થશે, કારણ કે સંબાજુ ત્રિકોણ. હવે ડી એ બીસીનું મધ્યબિંદુ છે તો બીડી શું થશે? એક્સ બાય ટુ, બરાબર. હવે ઈ બિંદુ ક્યાં છે એવું ક્યાં લખ્યું જ નથી, બરાબર છે. એટલે આપણે અહીંયા પણ હોઈ શકે અને નીચે પણ હોય શકે, તો આપણે નીચેની બાજુ લઈ લઈએ, બી ડી ઈ, બરાબર. તો આ બંને સંબાજુ, હવે બી ડી ઈ છે ને એ પણ સંબાજુ ત્રિકોણ ત્રિકોણ છે. તો બે સંબાજુ ત્રિકોણો એબીસી અને બીડી, તો એબીસી લખી દીધું એક્સ અને બીડીઈમાં શું થશે? એક્સ બાય ટુ, ત્રણે બાજુઓ થશે એક્સ બાય ટુ, એક્સ બાય ટુ અને એક્સ બાય ટુ. તો ત્રિકોણો એબીસી અને બીડીઈના ક્ષેત્રફળોનો ગુણોત્તર, તો પ્રમેય 6.6 હતો તેના પરથી, 6.6 પરથી, બરાબર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. તો અહીંયા આપણે અનુરૂપ બાજુ આવશે, અહીંયા પહેલાની આવશે બીસી અને આની બીડી. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ, બરાબર. અહીંયા પહેલું એબીસી આપ્યું છે એટલે પહેલો ઉપર એબીસી લખવાનું, બીડી નીચે આપ્યું છે પછી આપ્યું છે એટલે નીચે લખવાનું. તો એબી માટેની કોઈ એક બાજુ લઈએ તો બીસી, અને બીડીઈમાં લઈએ બીડી, એનો વર્ગ, બરાબર. પ્રમેય આપેલો હતો મેં આગળ આગળના વિડીયોમાં જ બતાવ્યો હતો, 6.4 વાળો હતો ને, સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1 અને 2, એ વિડીયોમાં આખો પ્રમેય સમજાયેલો છે, બરાબર છે. તો બીસી અને બીડી, બીડી શું છે? બીસી ભાગ્યા 2, બરાબર. ના તો પછી આ જ લઈએ, આપણે જે એક્સ લીધો છે તો બીસીની જગ્યાએ આપણે લઈએ એક્સ, અને બીડીની જગ્યાએ એક્સ બાય ટુ, બરાબર. છેદનો છેદ અંશમાં આવી જાય, બરાબર છે. તો 2x ભાગ્યા એક્સ, એક્સ એક્સ ઉડી જશે, બરાબર છે. તો શું રહેશે? 2 નો વર્ગ 4 ભાગ્યા 1, બરાબર. 4 ભાગ્યા 1 એટલે કે થશે 4:1, અંશ ઉપર હોય પહેલાં લખાય અને છેદ પછી લખાય, તો 4:1, બરાબર. તો ક્ષેત્રફળોનો ગુણોત્તર આવશે સી, 4:1. હવે આના પછીનો દાખલો છે ને એ લઈએ, બરાબર. એ તો બહુ સહેલો છે. તો બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 છે. તો આ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર, બરાબર. તો પહેલો ત્રિકોણ છે ને એની બાજુ ધારો કે 4x હશે સમબાજુ, તો બીજાની હશે 9x, બરાબર. ત્રણેય બાજુઓ સરખી, અહીંયા પણ સરખી, બરાબર. તો પહેલાં છે ને આપણે પહેલો ત્રિકોણ લેવાનો પછી બીજો ત્રિકોણ, તેના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? એના અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. તો 4x/9x² એક્સ એક્સ ઉડી જશે એટલે કે 4/9 નો વર્ગ. તો 4 નો વર્ગ/9 નો વર્ગ, 4 નો વર્ગ થશે 16, 9 નો વર્ગ થશે 81, બરાબર. તો અહીંયા જવાબ આવશે 16:81, બરાબર. તો આમાં 81:16 નહીં આવે, એ ઊંધું થઈ જશે, કારણ કે પહેલાં છે ને 4 વાળો લેવાનો છે ને પછી 9 વાળો, એ રીતે. તો જવાબ આવશે 16:81, એટલે કે ડી છે એ સાચો જવાબ.